હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાને અમારા નવ બ્લોગમાં. તો સવાર પડી ગઈ છે અને સવારના વાગી ગયા છે પણ 8 અને અહીંયા બધા જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. સોમનાથ જય સોમનાથ, હર મહાદેવ, હર હર મહાદેવ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. આજે છે શ્રાવણ મહિનાનો આપણો ઉપવાસનો આમ તો છેલ્લો દિવસ, પણ કાલે હજુ શ્રાવણ મહિનાનો એક દિવસ છે ને, અહીં શ્રાવણ મહિનો જ છે. પૂજા આવી રીતે કહેવાય ને, સોમનાથ મહાદેવે જઈએ કે ના જઈએ, પણ જ્યાં સુધી આપણા મા બાપ જીવતા હોય ત્યાં સુધી એમની પૂજા આરતી કરીએ, એટલે ચારો ધામ આપણા ઘરે જ હોય છે. તો ચલો મેં તો કરી કરશે. તો ચલો મિત્રો, થઈ ગઈ છે આપણો ફર્સ્ટ ક્લાસ મજાની આરતી. ભગવાનને દિવ્ય બત્તી થઈ ગઈ જો આવી રીતે છે, અને કંઈક આપણે આવી રીતે આપણો શ્રાવણ મહિનાના ઉપવાસમાં છેલ્લે કરતા હોય છે. કારણ કે એક જ વાર આપણે શ્રાવણ મહિના જોઈએ, એક જ વાર જ્યાં બે 2019માં સોમનાથ દર્શન કરવા એક વાર જ્યાં મહાદેવ લઈ જાય દીધી સાચા, પણ બાકી આપણા મહાદેવ સાચા. હા બરાબર, એટલે આપણે ઘરે જ હંમેશા પૂજા કરતા હોય અને દરેક શ્રાવણ મહિનામાં આપણે આવતા હોય છે. 2019માં જ્યાં હતા છેલ્લે 5 વર્ષ થઈ ગયા. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે, ઘરે પાછા આવે મજા આવે નઈ. હજુ આપડે હજુ આગળ બી જવાનું છે, અને આજે તો કેવાય ને ગામડે થી હવે જશું અમે પાછા. મિત્રો વાગી ગયા 8:30, ફર્સ્ટ ક્લાસ અમારા માજી બી છે, જય માજી મોકી માં ધંબા. ચાલો તો થઈ ગયા બધા રેડી ને, આપણા ઠીલા પેક થઈ ગયા છે. ચાલો અમાસ ને થઈ ગયો આપણો તહેવાર, તો જય બોલે, જય બોલે, જય બોલે, જય બોલે. ચાલો મિત્રો આગળ જઈને હજુ ઘણા બધા ઝેડ આપણે લેવાના છે. સરસ, બે બધા આવી ગયા પચા પચા લોકો. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય બળિયા દેવ, જય સોમનાથ. ઉદન દાદા હજુ હાજર, ઉદન દાદાની જય. ચાલો મિત્રો ફટાફટ દર્શન કરી લઈએ જયરામજી મહારાજના, પછી નીકળીએ. કાલની જેમ આપણે પહોંચવાનું છે, ટાઈમ છે, પરીક્ષા છે. ચાલો મિત્રો થઈ ગયા આપણા દર્શન ફટાફટ, આવી ગયા છે બધા બારે. હવે આગળના મિશન ઉપર મળીશું અને આગળ જઈશું એક નવા મંદિરે.
માં થયું એવું કે પપ્પા ના ચશ્મા જાતે એમને લીધા ને અને મમ્મી નો વાંકા દે છે. બરોબર બરોબર ને, ભૂલાઈ ગયું એટલે ઘડીક ઉભું રહેવું. બાપા લઈને આવે છે ચશ્મા લેવા માટે ઉભા છે. એમને નંબર વાળા જોઈએ નઈ. હાલો ચશ્મા મળી ગયા છે તો હવે આપડે જઈ રહ્યા છીએ મેળામાં. ચલો હવે પેલા મંદિરે દર્શન કરવા જઈશું. ચલો આવા જો. અરે યાર ચાર જણા હે. ચલે ઓળખીતા મળી જાય. જો શું કરે તો મિત્રો અહિયાં તો જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે. લીમડો અલગ લીમડો ઉપડી તૂટી જઈ. પરીક્ષા દેવા જવાનું હે એટલે ચલો ફટાફટ. ચાલો મિત્રો ફર્સ્ટ ક્લાસ માં આવી ગયા આપડે ટુર માંથી. હવે ચલો ફટાફટ રેડી થઈ જાઓ. મહાદેવ ને દર્શન કર્યા અને હવે કહેવાય ને આ છે ભીમનાથ મહાદેવ નું મંદિર. આપણે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. હર હર મહાદેવ મિત્રો, ધજાના દર્શન કરો. અને હવે કહેવાય ને આપણે મંદિરની બહારનો નજારો જોઈશું. જેમ કે જેમ શ્રી હર હર મહાદેવ મિત્રો, હવે જો આ શિવલિંગની બધી પ્રતિકૃતિ બનાવેલી છે અહીંયા કેટલું આકર્ષક લાગે છે, કેટલો શણગાર કરેલો છે. આજે અમાવસ છે, લોકોની ભીડ તમે જુઓ કેટલી ભીડ છે અને કેટલું મસ્ત મજાનું મંદિર સુશોભિત કરવામાં આવેલું છે. કહેવાય ને દર્શન કરીને ખૂબ જ આનંદ થયો મિત્રો. અને હવે કહેવાય છે ને આપણે આગળના મંદિરે જશું. બધા જ મહાદેવના દર્શન કરીએ અને કહેવાય ને ધન્યતાનો અનુભવ લઈએ. આજે તો રાખીશું રજા ઓફિસમાં એટલે છોકરાઓ દર્શન કરવા માટે. તો અહીંયા તો મિત્રો બહુ જ ભીડ દેખાઈ દઈ રહી છે. તો ધજાના દર્શન કરો અને ફર્સ્ટ ક્લાસ દર્શન. બહુ જ ભીડ છે અત્યારે. આજ તો ખરેખર બપોર થઈ ગયો છે. મંદિરના દર્શન કરવા માટે તો અનંતેશ્વર મહાદેવના દર્શન કર્યા અને મનોકામના પૂર્ણ મહાદેવ આપણે પહોંચી ગયા. અહીંયા તો બિલકુલ શાંતિનો માહોલ છે મિત્રો. મસ્ત મજાના દર્શન થશે એવું લાગી રહ્યું છે.
ચલો મિત્રો, તો જો આપણને કહેવાય ને અહીંયા મનોકામના પૂર્ણ મહાદેવે શાંતિથી દર્શન કર્યા, અને કહેવાય ને આપણી સામાન્યની ઉપવાસની યાત્રા. અને કહેવાય તો જો મિત્રો, બધી જગ્યાએથી આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે. છેલ્લે મનોકામના પૂર્ણ મહાદેવે આવીને સરસ મજાના એમ કે શાંતિથી દર્શન થયા. અહીંયા ભીડ ઓછી હતી, બાકી બધા મંદિરોએ બહુ ભીડ હતી. તો આપણે શિવાલયમાં એટલી ભીડ હતી કે બહુ જ, મતલબ 12 વાગ્યા તો પણ હજુ કહેવાય ને આમ પબ્લિક શાંત પડતું નહોતું. તો બધા જગ્યા મંદિરોમાં દર્શન કરીને આવી ગયા, અને હવે થોડું આપણે ફરાર કરી લેશું. તો હર મહાદેવ. કંઈક શ્રાવણ મહિનાનો કહેવાય ને છેલ્લો સોમવાર છે, અને સોમવતી અમાસ પણ માનવામાં આજે અમાસ જ બધાએ કરેલી છે. ચિંતન પ્રતિ બંને જણા સ્કૂલે જતા રહ્યા છે, એમની એક્ઝામ છે. તો આપણે જઈએ એકલા. તો ચલો પહેલાં ફરાર કરી લઈએ, અને પછી મળશું મિત્રો બધા આવે ત્યાં સુધી. હવે આપણે વિડીયોનું એડિટિંગ વગેરે પણ કરવાનું છે. તારે હાથે તથું ન તલાય, આમાં હાથે તો અમે કશું. તમે મોબાઈલ ગિફ્ટ આલ્યો ને, તમે મોબાઈલ ગિફ્ટ આલ્યો ને તો તમે હાથે કશું નહીં લે. અમારા હાથે 300 રૂપિયા ને ફૂકરા લાય, અને પાછો હોટલમાં ખવડાવ્યો એવું બોલ બધાને. ચાલો ને તો પણ અમને તો એમના પૈસે ખવડાવ્યો, તને તો તમે પૈસા આલો ને તો ખવડાવો. અમે તો એમના મફત, અમે તો મફત પૈસા નહીં આલવાના, અને તોય ખવડાવો. અને આ એવું પિયુષ તો જવા દે ને, કે હવે કોઈ ત્યાં લાવવાનો નહીં કે બસ. હા જો મૂકવાનો જ છે. બંધ થઈ ગયો, બંધ થઈ ગયો. ફર્સ્ટ ક્લાસ ના આયોજન ફેસ થઈ ગયા. હવે જો વરસાદ બી અંધાર્યો છે, તો શાકભાજી લઈ આવી ફટાફટ જઈને, કારણ કે એને તાર વરસાદનું કાંઈ નક્કી નહીં. રેડી જ છે અમારો હોમ મિનિસ્ટર. ચલો ફટાફટ જઈને આવીએ. ચલો મિત્રો શાકભાજી લઈને આવીએ. ચલો મિત્રો, બે જણા જવાનું તો પછી સગડ લઈને જઈ મમ્મી, કારણ કે વરસાદ હવે જામી ગયો જોરદાર અંધાર્યો. તો જો મિત્રો કહેવાય ને, હવે આપણા આજના વિડીયોનું એડિટિંગ પૂરું કરી નાખ્યું છે, અને હવે જો સોમનાથ દાદાની આરતી જોઈ રહ્યા હતા. તો મસ્ત મજાનો સાંજનો શણગાર છે. તો આવું કંઈક છે મિત્રો, આજે અમાસનો દિવસ, અને ખૂબ જ સારો દિવસ રહ્યો. બધા જ મંદિરોમાં દર્શન કર્યા, અને ભાવથી ભાવથી ઘરેથી પણ માતા પિતાના દર્શન કરીને આવ્યા, અને સાંજનો સમય થઈ ગયો છે તો આપણે 91 છોડવાનો. ચલો મિત્રો, ઉપવાસનો હર હર મહાદેવ કરીએ. આજે જમી લઈએ, બની ગયું છે આપણે કહેવાય ને ફુલેવરનું સબ્જી, બાજરીના રોટલા ને બધું તૈયાર છે. અને બાબુ ચલો મિત્રો આરતી સાથે કરી લઈએ. હર હર જય સોમનાથ, હર મહાદેવ. તો કહેવાય ને આપણો અમાસનો દિવસ ખૂબ સારો રહ્યો, સોમવતી અમાસ, અને મસ્ત મજાનો રહ્યો. આપણે કહેવાય કાલે વિડીયોને એન્ડ કરવાનું ભૂલી ગયો હતો, સવારે સવારમાં ચાલી જશે મહાદેવની આરતી, અને આપણે વિડીયોનો અહીંયાથી એન્ડ કરીશું અને ફરીથી નવો વિડીયો શરૂ કરીશું મિત્રો. ચલો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરીથી નવા વિડીયોમાં. જય સોમનાથ, હર મહાદેવ.